ख्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों, दर वर्षे समग्र धर्मसभा 24 एप्रिल ना रोज संत फिदेलिस नो त्यौहार उजवे छे। आजे हूँ तमने ए संत विषे जणावा मागु छू जेमने मंच परथी ढसडीने मारी नाखवामां आव्या हता। संत फिदेलिस नो जन्म ईस्वी सन 1577 मां જર્મનીના સિગ્મા રિંજેન ખાતે થયો હતો। તેમના પિતાનું નામ જોન રે હતું। જ્યારે સંત ફિદેલિસ્ટનું મૂળ નામ માર્ક રે હતું। સંત ફિદેલિસ્ટના પિતા કુલપતિ હતા। સંત ફિદેલિસ 6 વર્ષની ઉંમરથી જ નિયમ તેમજ કાયદા કાનૂનનું પાલન કરતા હતા। તેમના જીવનની ચર્ચા દૂર દૂર સુધી થવા લાગી। યુવાવસ્થામાં તેમણે નિર્ણય કર્યો કે તે એક વકીલ બનીને ગરીબોના હક માટેની લડાઈ લડશે। એટલા માટે તેમણે વકીલ બનવાનો નિર્ણય કર્યો। તેમણે યુનિવર્સિટી ઓફ ફ્રીબર્ગમાંથી ફિલોસોફી અને કાયદાનો અભ્યાસ કર્યો। કાયદામાં તેમણે ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી। એક વિદ્યાર્થી તરીકે તેમના સમય દરમિયાન તેમણે ક્યારેય વાઇન પીધો ન હતો। તે નમ્રતા અને પવિત્રતા માટે જાણીતા હતા। તેમણે વકીલ બનવાનો નિર્ણય કર્યો, પરંતુ ત્યાં ઘણો ભ્રષ્ટાચાર જોતા 34 વર્ષની ઉંમરે તેમણે ગરીબોને પોતાની બધી જ સંપત્તિ વહેંચી દીધી અને લોકોના કલ્યાણ માટે કાર્ય કરવા તે નીકળી પડ્યા। તેમણે ફિબર્ગમાં કપુચિન સંસ્થામાં દાખલ થવાનો નિર્ણય કર્યો, જે બ્લેક ફોરેસ્ટમાં આવેલ છે। 1604 તેમણે યુરોપનો પ્રવાસ કર્યો, જ્યાં 6 વર્ષની મુસાફરી દરમિયાન તે દરરોજ મિસમાં ભાગ લેતા તેમજ હોસ્પિટલો અને ચર્ચોની મુલાકાત લેતા। પ્રીત સંસ્કારની હાજરીમાં તે કલાકો સુધી ઘૂંટણીએ પડી પ્રાર્થના કરતા, ગરીબો પ્રત્યે તે ઉદાર હતા। ઈસવીસન 1612 તેમણે પોતાનું નામ માર્ક રેમાંથી ફિદેલિસ રાખ્યું। 1621 પેપલ નુન્સિયોએ તેમને બેનેડિક્ટાઇન સંસ્થામાં પરિવર્તન લાવવાનું તેમજ તેમાં સુધારો લાવવાનું કામ સોંપ્યું। તેમણે પ્રભુના વચનોને ધર્મ શિક્ષણ તેમજ પ્રવચનો દ્વારા દેવળો તેમજ 4 રસ્તા ઉપર લોકોને સંભળાવવાનું કામ કર્યું, પરંતુ કેટલાય લોકોએ તેમની નિંદા કરી, તેમની મજાક ઉડાવી, પરંતુ તેમ છતાં તે પ્રભુના વચનો ઉપર હંમેશા ભરોસો રાખતા અને પ્રભુના વચનોનો ફેલાવો કરતા રહ્યા અને પ્રભુના વચનો લોકોને સંભળાવતા રહ્યા। 24 એપ્રિલ 1622 જ્યારે તે મંચ પરથી પ્રવચન આપી રહ્યા હતા ત્યારે ગુસ્સે ભરાયેલા ટોળાએ તેમને મંચ પરથી ઢસડી નીચે લાવીને તેમને ત્યાં જ મારી નાખ્યા। તેમને એટલા માટે મારવામાં આવ્યા કે તેઓ તર્કપૂર્ણ વાતો અને પ્રભુના વચનો દ્વારા જવાબ આપતા હતા અને તેમની જે વાતો હતી તે ઈશ્વરની ભક્તિ તેમજ પ્રભુના વચનો પર આધારિત હતી। સંત પોપ બેનેડિક્ટ 14માએ 20 જૂન 1746 તેમને સંત જાહેર કર્યા। તેમના અવશેષો કપુચિન ચર્ચ ફ્લેટ કિર્ચ ઓસ્ટ્રિયા ખાતે રાખવામાં આવેલ છે। તેમના નામે વિશ્વભરમાં ઘણી શાળાઓ, કોલેજો, સંસ્થાઓ આવેલી છે। આવો ખ્રિસ્તમાવાળા ભાઈઓ બહેનો, આજે આપણે સંત ફિદેલિસની મધ્યસ્થિતિ પ્રાર્થના કરીએ કે આપણું જીવન લોકોના ભલા માટે હોય, લોકોના કલ્યાણ માટે હોય તેમજ ઈશ્વરની ભક્તિ કરતા આપણા જીવનને પ્રભુને સમર્પિત કરીએ। જય શ્રી આમીન।